નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્યોતિ વિદ્યાલયમાં. ધોરણ 6 ગુજરાતી પાઠ 13 સાબરકાંઠાનો પ્રવાસ, તેના લેખક છે રઘુવીર ચૌધરી અને પ્રકાશ છે પ્રવાસ વર્ણન. આ પાઠમાં જે દરિયા કિનારાના સ્થળો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે પાઠ જોઈએ, ચોપડી જોડી રાખજો. બસ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 સમિતિઓની રચના લીધી હતી. રેતી, વરુણ, સિંધુ ખંડ વાગતા ચર્ચા અટકી ગઈ હતી. એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રેતી, વરુણ અને સિંધુને ત્રણેયને મૂકવામાં આવ્યા છે. સોમનાથથી પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના એ ચાહક હતા. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા. પાટિયા ઉપર બે પંક્તિ લખેલી હતી એ જોઈને એ રાજી થયા અને વિદ્યાર્થીને જોઈને એ પંક્તિનું ગાન કરે છે. રેલાએ આવતી છોડી બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉર્માથી ઉપશે અમી વાદળી. એ ભલે ને પૃથ્વી ઉપરથી ખારાશ આવે પણ સિંધુ જે છે એમાંથી તો હંમેશા મીઠાસ જ આવશે. આ પહેલાના તાસમાં ગુજરાતી શિક્ષકે આ મુક્તમાં લખ્યું હશે એમ માનીને સોમનાથ ઘૂસવા ગયા ત્યારે તે વિનંતી કરી. રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. એટલે કે રહેવા દો એ ભક્તિ, આપણે એ જન્મદિવસની શુભેચ્છા પાઠવશું. સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસની એ શુભેચ્છા આપતા. આજે પોતે કેમ ચૂકી ગયા એમને દરેક જ્યારે વિદ્યાર્થીનો જન્મદિવસ આવતો ત્યારે આ સોમનાથ જે શિક્ષક હતા એ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા હતા, પણ આજે તો એ ભૂલી જ ગયા. આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ હતો પણ છતાં પણ એમને યાદ ન રહ્યું. સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો. એમને રેતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સોમનાથે પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે સુખડી પણ મોંથાળ જેવી કોચી. એટલે જ્યારે ખાય છે સોમનાથ શિક્ષક ત્યારે એમ કે છે આ સુખડી તો છે પણ એનો ટેસ્ટ કેવો છે, મોંથાળ જેવો. એમ કે રેતી વિદ્યાર્થીને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસનું સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જ કર્યો હતો કે કયો પ્રવાસ ગોઠવવો એ સિંધુએ જ નક્કી કર્યું હતું. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીર્થર, આ 3 માંડવી સાથે નક્કી કરે તે. તો પ્રવાસ માટેના કયા સ્થળ નક્કી કરવાના હતા એક પ્રશ્ન આવશે. તો લખજો, કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને ગુજરાતનું તીર્થર, આ 3માંથી સાહેબે એકનો પ્રવાસ નક્કી કરવો જોઈએ. કારણ કે આ બધા સ્થળ છે એ દરિયા કિનારે આવેલા છે, તો આપણને દરિયા કિનારે જવાની પણ મજા આવશે. તપાસ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે, મને ગમ્યું છે. ને આપણે આખું અંબાજી ગયા હતા, રસ્તામાં મેં તમને એક લેખ વાંચીને સંભળાવ્યો હતો કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના એ લેખક હતા સ્વામી આનંદ સિંધુએ કહ્યું. એમ પર્વતની ઊંચાઈ જોનારને સમુદ્રના ઊંડાણ વિશે તો જાણવું જ જોઈએ એવું કહે છે. એમ ગોળ મેચી પરિસ્થિતિમાં ભાગ લેવા જ્યારે ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. ગોળમેજી પરિસ્થિતિમાં જ્યારે ગાંધીજી અહીંયાથી ઇંગ્લેન્ડ ગયા હતા ભારતથી, ત્યારે ઝવેરચંદ મેઘાણીને એ વિશ્વાસ હતો કે ગમે તે થશે પણ બાપુ એ પૂરી કરીને જ આવશે. એમણે ત્યારે ગાયેલું કે સાગર પીનારા અંજલીનો રોજો બાપુ, સાગર જે ખારું છે એ ખારું પાણી પીનારા અંજલી ન ઢોળતા બાપુ. ગાંધીજી દરિયા વધીલ હતા, એમને પતિ કોઈને સાપ ન આપ્યો, આશીર્વાદ જ આપ્યા હતા. ગાંધીજી એટલા દરિયાદીલ હતા કે એમના ઉપર ગમે તેટલો અન્યાય થયો પણ એ હંમેશા સાચું સત્યના સાથી હતા અને જેનું સાથ થાય સારું થાય એવું એ ઈચ્છનાર હતા. એટલે એમણે કોઈ દિવસ સાપ નહોતો આપ્યો પણ હંમેશા લોકોને આશીર્વાદ આપ્યા હતા. એમના હૃદયમાંથી અમિત વાદળી જ ઉઠી હતી. એમ કે સાહેબ, પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે અને છોકરાઓ એવું કહે છે. રેતીએ વરુણ સામે જોઈને સોમનાથને સાંભળે એ રીતે કહ્યું. સોમનાથે તુરંત પેટ ફેરવી મુક્ત ગોસ્વામીના પાટિયા પરથી બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માટે હવે એમને ખબર પડી ગઈ કે મારે પ્રવાસ ગોઠવવાનો છે. એટલે એમણે શું કર્યું કે દરિયા કિનારાના
લખું અને પછી સાહેબ વિદ્યાર્થીને પૂછે છે કે હવે આગળ હું શું લખું. છેલ્લે માધવપુર છેલ્લી પાટલી બેઠેલા વિદ્યાર્થીઓ મેં માધવપુર જોયું છે એના વિશે લેખ પણ લાવ્યો છું, લો વાંચો. છેલ્લી પાટલી જે વિદ્યાર્થી બેઠો હતો તમે ઘણીવાર પ્રવાસ કરવા ગયા હોય અને પ્રવાસ અંગે જાણતા હોય તો એ તમે બોલી શકો છો. એવી રીતે એક છોકરાએ કીધું, સર મેં માધવપુર જોયું છે એનો હું લેખ પણ લાવ્યો છું તો હું વાંચું. એમ કે વિદ્યાર્થીઓને સોમનાથ ઘોષનાથ આપે છે, એ બને એટલું જાતે મળે તો વધુ સારું એવું તે માને છે, તેથી લેખ વાંચવા લાગે. હવે માધવપુરનું તમારે એક પ્રશ્ન હશે કે માધવપુરનું વર્ણન કરો, તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ એમાં લખવાનો રહેશે. માધવપુર એ સૌરાષ્ટ્રનું વૃંદાવન છે. અહીં સદીએ સદી મહાન સંતો આવ્યા છે. અહીં સદિયા જૂનો ઝાડ છે. સદીઓ જૂના એટલે કે બહુ વર્ષો પહેલાના ઝાડ છે, જેમાં છે આંબલી, હાયણ, નાળિયેરી બે સુમા છે. પપૈયા પણ અહીંયા બહુ છે. અહીંના મોપટ પપૈયા જેવા તાજા તાજા છે. અહીં રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણ લગ્ન દર વર્ષે ઉજવાય છે. તો કહે છે માધવપુર સૌરાષ્ટ્રનું વૃંદાવન છે, જે કૃષ્ણ ભગવાનની નગરી છે. અહીંયા કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયેલા હતા. અહીંયા બહુ બધા ઝાડ છે જે વર્ષો જૂના છે, જેમાં છે આંબલી, નાયણ અને નાળિયેરી. અહીંના પોપટ પણ પપૈયા જેવા જ દેખાય છે. એમ કે ભવનાથ અને તરણેતરની જે અહીં મેળો પણ ખૂબ જ જાણીતું છે. એમ કે અહીં ભાદર, ઓજર અને મંદ્રતી નદીઓ સમુદ્રને મળે છે. ત્રણ જે નદીઓ છે એ અહીંયાથી પસાર થઈને સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારનો હરિયાળો અને ફળદ્રુપ રાખેલો છે. આખો જે વિસ્તાર છે એ પાણીને લીધે કેવો છે, ગ્રીનરીવાળો છે, એટલે કે લીલો લીલો છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. જે બહારથી પ્રવાસ કરવા આવે છે એ ચોરવાડ નથી જતા પણ અહીંયા માધવપુર જોવા માટે આવે છે, કારણ કે અહીંયા બહુ બધું છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્તને મુક્ત થઈ જવાય છે. એ માધવપુરમાં સૂર્યોદય પણ સુંદર છે અને સૂર્યાસ્ત પણ સુંદર છે. એવી જ રીતે આબુમાં પણ એવું છે. તો ચાલો માધવપુર રેતી બોલે છે કે સોમનાથ કે રેતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથે લખ્યું, સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને તો ભૂલી જ ગયા. સિંધુએ વિનયપૂર્વક વિનયવિવેક જાળવીને કહ્યું, અરે હા, પછી છે દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર તો ખરું. જેમ કે રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય, ગાંધીજીનું જે જન્મસ્થળ હતું વિદ્યાર્થી મિત્રો એ પોરબંદર હતું. અહીંયા ત્યાંનું દરિયા દરિયો અને મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાય તે એવો છે. પોરબંદરમાં પણ એક સુંદર દરિયા કિનારો છે જે આપણને મુંબઈના દરિયા કિનારેને ભૂલાવી દે અને ત્યાંની ચોપાટી જે બધી વસ્તુ મળે છે એને પણ ભૂલાવી દે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં મનુષ્યની પ્રાચીન ખોપડી મળી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી છે. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશની યાત્રાને ખેંચી લાવે છે એ સાતમું છે. સોમનાથમાં જે પ્રભાસ ક્ષેત્ર છે એ મનુષ્યના જે પહેલાંના જે જીવ હતા અથવા તો ખોપડીઓ કે જે બધું રાખ્યું હતું એ પુરાણી વસ્તુનું એક કેન્દ્ર છે. એમ કે ત્યાં કેટલી વાર આ મંદિર તૂટ્યું અને ફરીથી એ લોકોએ ભેગું કરીને વ્યવસ્થિત પાછું બાંધ્યું છે, એટલે લોકો ત્યાં જોવા માટે જાય છે. અત્યારે આખા દેશનું ભવિષ્ય આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે. દ્વારકાનું તિલક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. દ્વારકા જાઓ ત્યારે કૃષ્ણ ભગવાનનું મંદિર પણ સમુદ્રની દરિયાની શોભા છે. સર તમે એક વાર સાત દ્વારકાની વાત કરતા હતા, એમ કે દ્વારકાની વાત કરતા હતા. એક બાળકે પૂછ્યું કે તમે એમ કહેતા હતા કે સાત દ્વારકા એ કઈ રીતે? હા, એ આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલો થવું પડે. આજથી 5000 વર્ષ પહેલાં જે દ્વારકાનું ઇતિહાસ છે એમાં જવું પડે. કે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલી વાર એ દ્વારકા તૂટ્યું છે, પાછું સમુદ્રમાં સમાઈ ગયું છે અને ફરી પાછું લોકો એને તૈયાર કર્યું છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. કેટલાક લોકો જુદી જુદી જગ્યાની જે છે એ દ્વારકા એમ કહે છે. દ્વારકા એટલે કે ભારતના સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા. એ ભારતમાં જો દાખલ થવું હોય તો સૌથી પહેલાં તમારે સમુદ્ર તરીકે કોઈ સ્થળ આવે છે તો એ છે દ્વારકા, એટલે એને ગેટવે ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. એમ તો દીવ પણ દ્વારકાથી વિદેશીઓનું ભારત ક્યાં નથી પ્રવેશ્યા. એમ કે તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મારા જન્મ ઉદય જોઈએ. કવિ કાંતનું એક કાવ્ય ભવનાથના
હવે જો વાર્તામાં જેમ વિદેશી આવ્યા હતા એમ દિલ પણ લોકો બહુ જ ગયા હતા. નજીકમાં દ્વારકાથી મલાર અને અલગ અલગ એ વિશ્વવિખ્યાત વહાણ તોડવાનું કેન્દ્ર છે, જ્યાં વહાણોને તોડીને ફરી પાછા નવા બનાવવામાં આવે છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથર સુધી વહાણ લોટવું ચાલતું હતું. જ્યારે સદીઓ પહેલાં છે એ ત્યાંથી ધોલેરા અને લોથર સુધી વહાણ બાંધવાનો એ ઉદ્યોગ ચાલતો હતો, પણ અત્યારે મણાર અને અલમ ત્યાં જ વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. લોથલ અને તીર્થનો કશો સંબંધ ખરો? વરુણે એવું પૂછ્યું છે. સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો, પણ જો આપણે તીર્થલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. એટલે સમુદ્રનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 1666 કિમી. એટલે તો ત્યાં આપણે જઈશું તો દાંડી, જ્યાંથી ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જ્યારે અંગ્રેજો હતા ત્યારે મીઠા પર કર લેવામાં આવતો હતો, તો ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો અને દાંડી જઈને મીઠું ઉપાડીને એ સત્યાગ્રહ પૂર્ણ કર્યો હતો. એટલે સમુદ્ર ઉદ્ધાર ભાઈએ માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. તે સમુદ્ર એટલું બધું મીઠું આપે છે કે આપણે માણસ જાતિને ક્યારેય મીઠું નથી. એટલે પણ અંગ્રેજો એના પર પણ કર લેતા હતા. હવે મીઠું તો સામાન્ય માણસની જરૂરિયાત છે, તમે જાણો છો. અંગ્રેજો એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો હતો. વેરો નાખવાના કાયદાને તેમણે પડકાર્યો હતો. આખો દેશ ભેગો થઈ ગયો. ગાંધી મીઠા સત્યાગ્રહ હતો એમાં બધા જ જોડાયા હતા. ભારત પર ગદ્યના ઉપકાર કંઈ ઓછા નથી, બહુ જ બધા ઉપકાર છે ભારત પર. તો સર, આપણે દિલ્હીથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ કે આપણે નૌકામાં જઈએ તો કેવી મજા આવે? એમ કહે છે, પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા હતા. કહે છે કે લોકો જ્યારે પહેલાં વર્ષો પહેલાં ક્યાં જતા હતા? તો સોમનાથથી ખંભાત જતા હતા. મોટા થાઓ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. એમ કે માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પડ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાની ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાનો જળનો નોખો રંગ છે અને નોખું વ્યક્તિત્વ પણ છે. ગુજરાતીઓ દરિયા ખેડૂત ગણાય છે, કેમ કે દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીતમાં તમે સાંભળ્યું હશે, સિંધુઓ પણ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એકતાનું એ ગીત આપ્યું છે. ગુજરાતીઓ છે, જે આપણા ગુજરાતીઓ છે, દરિયા ખેડૂત છે, એ દરિયાને પૂજે છે અને દરિયામાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટા મોટા સ્થળો જોવા માટે જાય છે. એક માન્ય છે, વરુણદેવનો અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું? વરુણે એવું વચ્ચે કહે છે. ત્યાં સિંધુ કહે, સાહેબની રજા લઈને ગાવા લાગ્યો છે. ત્યાં સિંધુ એક ગીત ગાય છે, ઓ લાલ મેરી પત્ર રખ્યો બના ઝૂલેલા, એક ગીત ગાય છે, આખો વડતાળીઓ પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાસ વર્ણન પાઠમાં તમને ખબર પડી ગઈ હશે કે કઈ કઈ ત્રણ સમિતિ રચવામાં આવી હતી, દરિયો શા માટે ઉપયોગી છે, પછી ભૂમના માધવપુર વિશે ત્રણ ચાર વાક્યો જે તમારા પ્રશ્નમાં લખવામાં આવશે એ પણ તમે મેં આગળ કહી દીધું. માધવપુરનું વર્ણન કરો. ગાંધીજી વિશે જો પાંચ સાત વાક્યો લખવાના આવે એ પણ આ પાઠથી તમે લખી શકો. હવે બોર્ડ ઉપર આપણે શ્રદ્ધા જોઈએ. ફૂલ તો હૃદય, અમી તો અમૃત, અંજલી તો હોવો, નહું જુદું, અવતાર એટલે કે જન્મ, નૌકા નામ, બધા એટલે કે ભલા, પત એટલે કે આબરૂ. બીજું છે રૂઢિ પ્રયોગના અર્થ, ચૂકી જવું એટલે કે ભૂલી જવું, નજર કરવી તો લક્ષ આપવું, પીઠ ફેરવી તો પાછળ વળવું. હવે આગળ છે નામપદ અને ક્રિયાપદ. ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો, જે વાક્યને અંતે આવે છે ક્રિયા એટલે કે પડી જવું, ખાઈ જવું, ઊંઘી જવું, એ બધું શું છે? ક્રિયાપદ. નામપદ જે ક્રિયાપદની પહેલાં આવે છે એ નામપદ છે. એના મેં વાક્યો જોઈએ, મારા ઝાડ પર માછડે બેઠા હતા. તો આમાં નામપદ છે એટલે કે મહારાજ, અને બેઠા હતા એટલે શું ક્રિયા કરતા હતા? તો કે બેઠા હતા, તો એ છે ક્રિયાપદ. પહેલવાન હસી પડ્યો, તો નામપદ છે પહેલવાન, અને શું ક્રિયા કરતો હતો? તો કે હસી પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડ ઉપર શબ્દ, રૂઢિપ્રયોગ, નામપદ અને ક્રિયાપદ અને HW સ્વાધ્યાય લખવાનું રહેશે. Thank you.